नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय संस्कृत एकम 2 खेल महोत्सव एटले के रमत महोत्सव पाठ शीखीशू। तो जो ये विद्यार्थी मित्रों, जीवन में रमतनु घणु महत्व छे। रमत थी जीवन में साहस, हिम्मत, खेल देली वगैरह गुणों निर्माण थाय छे तथा शरीर तंदुरस्त रहे छे। प्रस्तुत एकम में रमतनु महत्व दर्शाववामां आव्युं छे ते आपणे जोईशुं। तो जो ये विद्यार्थी मित्रों, अहीं एक बेमा जे छे विवेकानंद विद्यालय में रमत महोत्सवनुं आयोजन करेल छे तेना विशेनुं अहीं वर्णन करवामां आवेलुं छे। अहीं आपणने विवेकानंद विद्यालय देखाय छे अने अहीं आ जे रमतनुं मैदान छे तो बाळको विविध रमत रमी रह्या छे। तो अहीं आ जे बाळक छे लांबी कूद कूदवा जई रह्युं छे। आ बाळक लोखंडना गोळाने फेंकी रह्युं छे। ત્રણ જે ખેલાડીઓ છે દોડી રહ્યા છે અને આ જે બાળકો જે છે કબડ્ડીની રમત રમી રહ્યા છે અને અહીં સમાપન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના શબ્દાર્થ અને ભાષાંતર શીખીશું। તો વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી। તો જોઈએ, વિવેકાનંદ એટલે વિવેકાનંદ વિદ્યાલય એટલે વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચલતી એટલે રમત મહોત્સવ ચાલે છે। વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે। બાલકા પ્રસન્ના સંતિ, બાલકા એટલે બાળકો, પ્રસન્ના એટલે પ્રસન્ન ઉત્સાહિત, સંતિ શબ્દનો અર્થ થાય છે કે બાળકો પ્રસન્ન છે। સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કરતું ઈચ્છંતિ, સર્વ એટલે કે બધા, કૌશલસ્ય એટલે કુશળતાપૂર્વક, પ્રદર્શનમ એટલે પ્રદર્શન કરવા એટલે કે સારી રીતે રમત રમવા, કરતું એટલે કરવા, ઈચ્છંતી એટલે ઈચ્છે છે કે બધા કુશળતાપૂર્વક પ્રદર્શન કરવા ઈચ્છે છે। કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી, કુત્રચિત એટલે ક્યાંક, ધાવન સ્પર્ધા એટલે દોડની સ્પર્ધા, ચલતી એટલે ચાલે છે, ક્યાંક દોડની સ્પર્ધા ચાલે છે। બાલકા પ્રયત્નપૂર્વક શીઘ્ર તૈયાર ધાવંતી, તો બાલકા એટલે બાળકો પ્રયત્નપૂર્વક એટલે પ્રયત્નપૂર્વક, શીઘ્રતા શબ્દનો અર્થ થાય છે કે ઝડપથી, ધાવંતી એટલે કે દોડે છે। તો શું થશે, બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે। કતિપય બાલકા ઉચ્ચે વધતી, કતિપય શબ્દનો અર્થ થાય છે કેટલાક, બાલકા એટલે બાળકો, ઉચ્ચે વધંતી એટલે મોટેથી બોલે છે। ધાવતું ધાવતું ત્વરિતમ, ધાવતું તો શું બોમાડે છે કે દોડો દોડો ઝડપથી દોડો, ત્વરિતમ શબ્દનો અર્થ થાય છે કે ઝડપથી દોડો। તો વિદ્યાર્થી મિત્રો, જો રમત મહોત્સવમાં આપણા વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય ને હરીફાઈમાં, એ લોકો દોડતા હોઈએ તો આપણે એને ચીલ કરતા હોઈએ છીએ કે દોડો દોડો તમે ઝડપથી દોડો, આમ કરીને આપણે બૂમ મારતા હોઈએ, તેમ અહીં વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે તો ત્યાંના બાળકો પણ મોટેથી બૂમ પાડે છે કે દોડો દોડો ઝડપથી દોડો। તો હવે આપણે ફરીથી ભાષાંતર જોઈશું આ પેરેગ્રાફનું। વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે, બાળકો પ્રસન્ન છે, બધા કુશળતાપૂર્વક પ્રદર્શન કરવા ઈચ્છે છે, ક્યાં દોડની સ્પર્ધા ચાલે છે, બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે, કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો, કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી, ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતી। તો કુત્રચિત શબ્દનો અર્થ થાય છે ક્યાં, ગોલક્ષેપક એટલે ગોળા ફેંકની સ્પર્ધા એટલે હરીફાઈ, ક્યાં તો સ્પર્ધા, ચલતી એટલે ચાલે છે કે ક્યાં ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે। ક્રમશઃ ક્રીડક લોહ ગોલક ક્ષિપતી, ક્રમશઃ શબ્દનો અર્થ થાય કે વારા પરથી, ક્રીડક એટલે ખેલાડીઓ, લોહ ગોલક એટલે લોખંડના ગોળાને ક્ષિપતી એટલે ફેંકે છે, કે વારા ફરતી ખેલાડીઓ લોખંડના ગોળાને ફેંકે છે। તો જોઈએ, કુત્રચિત કબડ્ડી ચલતી, કુત્રચિત એટલે ક્યાં, કબડ્ડી ચલતી એટલે કબડ્ડી ચાલે છે। કુત્રચિત ક્રીડક દીર્ઘ લંઘનમ કરોતી, તો ક્યાં ખેલાડીઓ તીર્થ લંઘનમ એટલે લાંબી કૂદ કરોતી એટલે કરે છે। સમ્યકતયા સર્વ સ્પર્ધા પૂર્ણ ભવંતી, સમ્યકતયા એટલે સારી રીતે, સર્વા એટલે બધી, સ્પર્ધા એટલે સ્પર્ધાઓ, પૂર્ણ ભવતી એટલે પૂરી, ભવતી એટલે થાય છે, તો સારી રીતે બધી સ્પર્ધાઓ પૂરી થાય છે। તો ફરીથી ભાષાંતર જોઈશું, ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે, વારા ફરતી ખેલાડીઓ લોખંડના ગોળાને ફેંકે
છે, ક્યાં કબડ્ડી ચાલે છે, ક્યાં ખેલાડીઓ લાંબી કૂદ કરે છે, સારી રીતે બધી રમતો પૂરી થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બધી રમતો પૂરી થઈ જાય છે અને પછી શાળામાં સમાપન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. તો સમાપન કાર્યક્રમની શરૂઆત અહીં થાય છે. તો તેના શું થાય છે સમાપન કાર્યક્રમમાં તે આપણે જોઈશું. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી, તો જોઈએ સમાપન કાર્યક્રમની શરૂઆત. પ્રારંભ એટલે શરૂઆત, ભવતી એટલે થાય છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનત ઉત્તિષ્ઠતિ વદતિ ચ. તો અહીં આપણે જોવાનું છે કે વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનત, અહીં ત શબ્દનો જે અર્થ થાય છે થી, ઉત્તિષ્ઠતિ, પછી આવશે ચ અને પછી વદતિ. તો એનું ભાષાંતર જોઈએ. વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે, ચ એટલે અને, વદતિ એટલે બોલે છે. કે વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે. ખેલ મહોત્સવે આગતાના પ્રતિભાગીના કૃતિ અભિનંદનમ, તો કહે છે ખેલ મહોત્સવે એટલે રમત મહોત્સવમાં આગતાના શબ્દનો અર્થ થાય છે આવેલા. પ્રતિભાગીના, પ્રતિ શબ્દનો અર્થ થાય દરેક, ભાગીના એટલે ભાગ લેનારને, અભિનંદનમ અભિનંદનમ કૃતે એટલે કરું છું. તો શું કહે છે કે રમત મહોત્સવમાં આવેલા દરેક ભાગ લેનારને અભિનંદન કરું છું. એસા અસ્માકમાં પ્રથમ ખેલ મહોત્સવ, તો શું કહે છે અહીં કે એસા શબ્દનો ગુજરાતી અર્થ થાય છે કે આ, અસ્માકમ એટલે અમારું, પ્રથમ એટલે પહેલો, ખેલ મહોત્સવ એટલે રમત મહોત્સવ. તો શું થશે કે આ અમારો પહેલો રમત મહોત્સવ છે. અસ્માકમ શાલાય અસ્મિન વર્ષે નૂતન શિક્ષણ યુક્ત અસ્તિ. તો અહીં શું કહેવામાં આવેલું છે કે અસ્માકમ એટલે અમારી, શાલાયામ એટલે શાળામાં, અસ્મિન એટલે આજ, વર્ષે એટલે વર્ષમાં, નૂતન એટલે નવા, શિક્ષક એટલે શિક્ષક, નિયુક્ત એટલે પસંદગી પામેલા, નિયુક્ત અસ્તિ એટલે છે. તો આનું ભાષાંતર થશે કે અમારી શાળામાં આજ વર્ષે નવા શિક્ષક નિયુક્ત થયા છે. એતત સર્વતસ્ય પ્રયાસસ્ય ફલમ, એતત એટલે આ, સર્વ એટલે બધું, તસ્ય એટલે તેના, પ્રયાસસ્ય એટલે પ્રયાસનું, ફલમ એટલે ફળ છે, કે આ બધું તેના પ્રયત્નનું ફળ છે. તમ અપિ અભિનંદનમ, અહીં આપણે સંધિ જોવાની છે કે તમ પ્લસ અપિ, તમ એટલે તેને, અપિ એટલે પણ, તમ એટલે તેને, અપિ એટલે પણ, અભિનંદનમ એટલે અભિનંદન, તેને પણ અભિનંદન. પછી જોઈએ અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષક અપિ અસ્તિ, કે અધુના શબ્દનો અર્થ થાય છે અત્યારે કે હવે પછી. અસ્માકમ એટલે અમારી, વિદ્યાલય એટલે વિદ્યાલયમાં, વ્યાયામસ્ય એટલે કે વ્યાયામ કસરત, પ્રશિક્ષણાર્થ એટલે પ્રશિક્ષણ આપે એ, તાલીમ આપે એ, પ્રશિક્ષક એટલે જે તાલીમ આપનાર શિક્ષકને પ્રશિક્ષક કહેવાય. અપી એટલે પણ, અસ્તિ એટલે છે. તો શું થશે કે હવે પછી અમારી વિદ્યાલયમાં વ્યાયામના શિક્ષણ માટે પ્રશિક્ષક પણ છે. સ પ્રશિક્ષણમ દાસ્યતિ, તો તે શિક્ષણ આપશે. અધ્યારંભ્ય અસ્માકમ શાળાએ પ્રતિ વર્ષે ખેલ મહોત્સવ ભવિષ્યતિ. તો અહીં પણ આપણે સંધિ છૂટી પાડવાની છે. અધ્યારંભ્ય એની સંધિ છૂટી પડશે. અધ્ય પ્લસ આરંભ્ય, અધ્ય શબ્દનો અર્થ થાય છે આજે, આરંભ્ય એટલે કે શરૂઆત, અસ્માકમ એટલે અમારી, શાળાએ એટલે શાળામાં, પ્રતિ વર્ષે એટલે કે દર વર્ષે, ખેલ મહોત્સવ એટલે રમત મહોત્સવ, ભવિષ્યતિ એટલે થશે. તો જોઈએ ભાષાંતર. આજની શરૂઆતથી અમારી શાળામાં દર વર્ષે રમત મહોત્સવ થશે. તો આ પેરેગ્રાફનું ભાષાંતર આ પ્રમાણે થશે. તો આપણે ફરીથી જોઈશું. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે, વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે કે ખેલ મહોત્સવમાં આવેલા દરેક ભાગ લેનારને અભિનંદન કરું છું. આ અમારો પહેલો રમત મહોત્સવ છે. અમારી શાળામાં આજ વર્ષે નવા શિક્ષક નિયુક્ત થયા છે, તેના આ પ્રયત્નનું ફળ છે, તેને પણ. અત્યારે અમારી વિદ્યાલયમાં વ્યાયામના શિક્ષણ માટે પ્રશિક્ષક પણ છે, તે પ્રશિક્ષણ આપશે. આજની શરૂઆતથી અમારી શાળામાં દર વર્ષે રમત મહોત્સવ થશે.
પછી જોઈએ અસ્માકમ છાત્રા રાજ્યકક્ષાએ રાષ્ટ્રકક્ષાએ ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહશ્યંતિ. તો અહીંયા આપણે જોવાનું છે કે અસ્માકમ એટલે અમારી, છાત્રા એટલે વિદ્યાર્થીઓ, રાજ્યકક્ષાયા એટલે રાજ્યકક્ષાએ, રાજ્યકક્ષામાં કે આપણા રાજ્યમાં રમતો રમાય છે ત્યાં, રાષ્ટ્રકક્ષા એટલે રાષ્ટ્રની કક્ષાએ જે દેશમાં દેશની કક્ષાએ જે રમતો રમાય છે ત્યાં. ચ શબ્દનો અર્થ આપણે લેવાનો છે અને ચ આવશે અહીં વચ્ચે, કેમ કે આ બે શબ્દો જે છે રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાની વચ્ચે આવશે. ખેલ મહોત્સવ એટલે રમત મહોત્સવમાં ભાગમ એટલે ભાગ, ગ્રહિષ્યંતિ એટલે લેશે. તો આનું ભાષાંતર જોઈએ કે અમારા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ રમત મહોત્સવમાં ભાગમ એટલે ભાગ, ગ્રહિષ્યંતિ એ શબ્દનો અર્થ આપણે લેવાનો છે, લેશે એટલે કે રમત મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ શાળાયા નામ ઉજ્જવલમ ભવિષ્યતિ, કે અમારી શાળાનું નામ એટલે નામ ઉજ્જવલમ એટલે ઉજ્જવળ, ભવિષ્યંતિ એટલે થશે, કે અમારી શાળાનું નામ ઉજ્જવળ થશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, જીવને એટલે જીવનમાં, ખેલસ્ય એટલે રમત, મહત્વમ એટલે મહત્વ, અસ્તિ એટલે છે, કે જીવનમાં રમતનું મહત્વ છે. ખેલ સર્વાંગીણ વિકાસાર્થ સહાય કરોતી, ખેલ એટલે રમત સર્વાંગીણ વિકાસાર્થ એટલે સર્વાંગી વિકાસ માટે, સહાયમ એટલે મદદ કરોતી એટલે કરે છે, કે રમત સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. તો આપણે ફરીથી ભાષાંતર જોઈશું. અમારા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ રમતમાં ભાગ લેશે, અમારી શાળાનું નામ ઉજ્જવળ કરશે, જીવનમાં રમતનું મહત્વ છે, રમત સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ પાઠનું ભાષાંતર થશે. તો આપણે ફરી એકવાર ભાષાંતર જોઈશું. વિવેકાનંદ વિદ્યાલય રમત મહોત્સવ ચાલે છે, બાળકો પ્રસન્ન છે, બધા કુશળતાપૂર્વક પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડની સ્પર્ધા ચાલે છે, કેટલાક બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે, કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો ઝડપથી દોડો. ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે, વારા ફરતી ખેલાડીઓ લોખંડના ગોળાને ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે, ક્યાંક ખેલાડીઓ લાંબી કૂદ કરે છે. સારી રીતે બધી રમતો પૂરી થાય છે. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે, વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે કે રમત મહોત્સવમાં આવેલા દરેક ભાગ લેનારને અભિનંદન કરું છું. આ અમારો પહેલો રમત મહોત્સવ છે. અમારી શાળામાં આ જ વર્ષે નવા શિક્ષક નિયુક્ત છે. આ બધું તેના પ્રયત્નનું ફળ છે, તેને પણ અભિનંદન. હવે પછી અમારી વિદ્યાલયમાં વ્યાયામના પ્રશિક્ષણ માટે, ક્યાં તો તાલીમ માટે પ્રશિક્ષક પણ છે, તે પ્રશિક્ષણ આપશે એટલે કે તાલીમ આપશે. આજની શરૂઆતથી અમારી શાળામાં દર વર્ષે રમત મહોત્સવ થશે. અમારા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ ખેલ મહોત્સવમાં ભાગ લેશે, અમારી શાળાનું નામ ઉજ્જવળ કરશે, જીવનમાં રમતનું મહત્વ છે, રમત સર્વાંગી વિકાસ માટે મદદરૂપ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે પાઠનું ભાષાંતર થશે. તમારે પાઠનું ભાષાંતર પાકું કરી લેવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠનો સ્વાધ્યાય આપેલ છે એ આપણે, વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો. તો જોઈએ, ઉદાહરણ આપેલું છે ધાવક શીઘ્ર ધાવતી, અને વાક્ય બનાવેલું છે ધાવક શીઘ્ર ધાવંતી. એટલે શું થશે એનું ગુજરાતી? ધાવક એટલે કે દોડનાર, શીઘ્ર એટલે ઝડપથી, ધાવતી એટલે દોડે છે, અને અહીં ધાવકા એટલે દોડનારો થશે. અહીં એક દોડનાર છે, જ્યારે અહીં ઘણા બધા દોડનારો છે, કે દોડનાર ઝડપથી દોડશે. તો અહીં વાક્ય નંબર 1 આપવામાં આવેલું છે, માનવ ક્રીડા પશ્યતી, એટલે એનું ગુજરાતી થશે માનવ એટલે માણસ રમત જુએ છે. તો એનું વાક્ય થશે અહીં,
માનવા ક્રીડા પશ્યંતિ એટલે માણસો રમત જુએ છે. પછી નંબર બે, ગજ મંદમ ચલતી, એનું ગુજરાતી થશે હાથી ધીમે, મંદમ એટલે ધીમે, ચલતી એટલે ચાલે છે, હાથી ધીમે ચાલે છે, તેનું વાક્ય થશે ગજા મંદમ ચલંતી એટલે હાથીઓ ધીમેથી ચાલે છે, આ પ્રમાણે વાક્ય થશે. પછી નંબર ત્રણ, બાલકા શીઘ્ર ગચ્છંતી, બાલક એટલે બાળક, શીઘ્ર એટલે ઝડપથી, ગચ્છતી એટલે જાય છે, તો એનું જે વાક્ય થશે બાલકા શીઘ્ર ગચ્છંતી એટલે બાળકો ઝડપથી જાય છે, બાલકા શીઘ્ર ગચ્છંતી. પછી નંબર ચાર, મહિલા શ્લોકમ ગાયંતી, તો અહીં આપણે જોવાનું છે, અહીં એક વચનમાં આપેલું છે મહિલા શ્લોકમ ગાયતી એટલે મહિલા શ્લોક ગાય છે, તેનું વાક્ય બહુવચનમાં આપણે બનાવવાનું છે કે મહિલા શ્લોકમ ગાયંતી એટલે કે મહિલાઓ શ્લોક ગાય છે, તો આ પ્રમાણે વાક્ય થશે. તો ફરી હું એકવાર રિપીટ કરી જાઉં છું, માનવા ક્રીડા પશ્યતી એટલે કે માનવા ક્રીડા પશ્યંતી. પછી નંબર બે, ગજ મંદમ ચલતી એટલે ગજા મંદમ ચલંતી, અંતી લગાડવાનું છે છેલ્લે. નંબર ત્રણ, બાળક શીઘ્ર ગચ્છંતી એટલે બાળક શીઘ્ર ગચ્છંતી. પછી નંબર ચાર, મહિલા શ્લોકમ ગાયંતી, મહિલા શ્લોક ગાયંતી, તો આ પ્રમાણે વાક્યો થશે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર બે આપવામાં આવેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સંસ્કૃતમાં પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે સંસ્કૃતમાં જ આપવાના રહેશે. તો જોઈએ પ્રશ્ન નંબર એક, વિવેકાનંદસ્ય વિદ્યાલયે કી ચલતી, તો એનું ગુજરાતી થશે કે વિવેકાનંદ વિદ્યાલયમાં શું ચાલે છે, તો શું ચાલે છે, રમત મહોત્સવ, તો એનું આપણે સંસ્કૃત ભાષામાં જવાબ લઈશું. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી, તો આ પ્રમાણે થશે. પછી નંબર બે, ધાવકા કી કુરવંતી, ધાવકા એટલે કે દોડનાર, કી એટલે શું, કુરવંતી એટલે કરે છે, કે દોડનાર શું કરે છે, તો શું આવશે કે દોડનાર પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે, તો એનું સંસ્કૃત થશે ધાવકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી, તો આ પ્રમાણે થશે. પછી નંબર ત્રણ, વિદ્યાલયે કાં ક્રીડા ચલતી, તો એનું ગુજરાતી થશે વિદ્યાલયમાં કાકા શબ્દનો અર્થ થાય કે શું શું, ક્રીડા એટલે રમત, ચલતી એટલે ચાલે છે, કે વિદ્યાલયમાં કઈ કઈ રમત ચાલે છે, તો આપણે જોઈએ કે કઈ કઈ રમત, તે વિદ્યાલયમાં દોડની સ્પર્ધા, ગોળા ફેંકની સ્પર્ધા, કબડ્ડીની સ્પર્ધા અને લાંબી કૂદની સ્પર્ધા ચાલે છે, તો એનું સંસ્કૃતમાં આ પ્રમાણે થશે, વિદ્યાલયે ધાવન સ્પર્ધા, પછી ગોલક્ષેપક સ્પર્ધા, કબડ્ડી, દીર્ઘ લંગનમ ચ ચલતી, તો આ પ્રમાણે જવાબ આવશે. પછી નંબર ચાર, જીવને કશ્ય મહત્વમ અસ્તી, તો એનું જે ગુજરાતી થશે, જીવનમાં કશ્ય એટલે કોનું, મહત્વમ એટલે મહત્વ, અસ્તી એટલે છે કે જીવનમાં કોનું મહત્વ છે, તો એનું સંસ્કૃતમાં આપણે જોઈએ કે પહેલાં તો જોઈએ ગુજરાતીમાં કે જીવનમાં રમતનું મહત્વ છે, તો સંસ્કૃતમાં આ પ્રમાણે થશે, જીવને ખેલસ્ય મહત્વ અસ્તી. પછી નંબર પાંચ, ખેલ કશ્યાર્થે સહાયમ કરોતી, એનું ગુજરાતી થશે કે રમત કોને મદદરૂપ થાય છે, કે કોને મદદરૂપ કરે છે, તો આપણે એનો જવાબ છે કે જીવન સર્વાંગી વિકાસમાં મદદરૂપ કરે છે, તો એનું જે સંસ્કૃત થશે કે ખેલ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતી, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આવશે. પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો, એટલે અહીં પરિવર્તિત કરવાના છે, તો અહીં ઉદાહરણ પણ આપેલું છે, રાધા આ ગશ્યતી, તો અહીં થશે રાધા આગ મિશ્યતી એટલે આવે છે, રાધા આવે છે. તો જોઈએ નંબર એક, સબાના વધતી, તો અહીં જે વાક્ય થશે સબાના વધી શ્યતી. પછી આવશે બીજું, મોહશીના ચલતી, તો મોહશીના ચલ શ્યતી, કંઈ પાછળ આપણે શ્યતી લગાડવાનું છે. નંબર ત્રણ, રમેશ ખાદતી, તો રમેશ ખાદ શ્યતી, આ પ્રમાણે આવશે. પછી નંબર ચાર, વેદ કથયતી, તો વેદ કથ શ્યતી, તો આ પ્રમાણે વાક્યો બનાવવાના રહેશે.
पछी जोईए अहीं चित्र बतावामां आवेलुं छे, तो चित्रमां अहीं रमतनुं मैदान छे, ते विविध जे रमतो रमी रह्या छे एनुं आपणे अहीं वर्णन करवानुं छे। तो आपणे अहीं वाक्यो बनावाना छे, तो अहीं सूचना आपेली छे कि ऊपरना चित्रमां रंग पूरो अने चित्र परथी वाक्यो बनावाना छे। आपणे रंग पूरो नथी करवाना, पण अहीं आपणे चित्र जोईने वाक्य बनावशुं। तो जोईए विद्यार्थी मित्रों, અહીં આપણને રમતનું મેદાન દેખાય છે, તો પહેલાં આપણે એનું વાક્ય બનાવશું કે એતત ક્રીડા ગણમ કમ અસ્તિ, એટલે કે આ રમતનું મેદાન છે, તો શું થશે, એતત ક્રીડા ગણકમ અસ્તિ। પછી જે આ બાળક જે છે એ લાંબી કૂદ કૂદી રહ્યું છે, તો એનું સંસ્કૃત થશે એક બાલક તીર્થ લંઘનમ કરોતી। પછી આ જે ગોળા ફેંક ફેંકી રહ્યું છે એનું જે સંસ્કૃત થશે એક ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતી। પછી આવશે અહીં જે બાળકો છે એ કબડ્ડીની રમત રમી રહ્યા છે, તો એનું સંસ્કૃત થશે કતિપય બાલકા કબડ્ડી ક્રીડંતિ, તો તે આ પ્રમાણે આવશે। પછી અહીં જે બાળકો છે એ દોડી રહ્યા છે, ત્રણ બાળકો, તો શું આવશે, કતિપય ક્રીડક ધાવંતી, તો આ પ્રમાણે અહીં વાક્ય રચના બનશે। પછી જોઈએ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો। અહીં આપણે શબ્દોનું ઊંચા અવાજમાં ઉચ્ચારણ કરવાનું છે, કે તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત શબ્દો જે હોય એને ઊંચેથી આપણે મોટા અવાજથી ઉચ્ચારણ કરીએ તો એનો સ્પષ્ટ ઉચ્ચારણ થતો હોય, અને આપણે ધીમેથી બોલતા હોઈએ તો બાજુવાળો બેઠેલો હોય તે આપણને કહેશે કે આ તું શું બોલી રહ્યો છે, એટલા માટે એના શબ્દનું ઉચ્ચારણ મોટેથી કરવાનું રહેશે। તો નંબર 1 શીઘ્રતયા, પછી બીજું છે ત્વરિતમ, નંબર 3 કુત્રચિત, નંબર 4 ગોલક્ષેપ, આ બે જે ટપકો છે એનું ઉચ્ચારણ થાય છે હ, પછી નંબર 5 દીર્ઘ લંઘનમ, પછી આવશે અધ્યારંભ્ય, પછી નંબર 7 પ્રશિક્ષણમ, તો આ પ્રમાણે વાક્યનું ઉચ્ચારણ થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી, તો તમારે પાઠનું ભાષાંતર અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં નોંધ કરવાનું રહેશે અને એનું વાંચન કરવાનું રહેશે। આભાર વિદ્યાર્થી મિત્રો।